ગઢડા તાલુકાના અરજસા ગામે શિક્ષક દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે છેડતીનો મામલો ચકચારી વાયરલ મીડિયાએ શિક્ષકનું કરતું ઉઘાડું પાડ્યું હતું. જસા ગામના મહિલાઓ દ્વારા રોડ ચક્કા જામ કરવામાં આવ્યો. શિક્ષકની ધરપકડ કરવા માંગ કરી હતી. લંપટ શિક્ષક આનંદકુમાર દિનકરરાય જાનીની પોલીસે કરી અટકાયત. પોલીસે આ લંપટ શિક્ષકને ભાવનગરથી ઝડપી લીધો. આ આરોપી વિરુદ્ધ પોક્સોની વિવિધ કલમો તેમજ BNS કલમ 75(2) સહિતના ગંભીર ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે. ધીરુભાઈ બટુકભાઈ મકવાણ. ઘટના અટકે પ્રાથમિક શાળા સ્કૂલમાં 8મા ધોરણમાં ભરતી વિદ્યાર્થીની કે એની યારે સાહેબે હડપલા કરતા અને એને એવું કીધેલું કે જો તમે કોઈને કંઈ કહેશો તો હું તમારું લાઈફ તમારી બગાડી નાખીશ, કે જે ભણતા હોય ભવિષ્ય તમારું બગાડી નાખીશ, અને એની સાથે એને હડપલા કરેલ છે. હડપલા કરેલ એટલે એની પાછળ પોક્સો હેઠ જે કલમો આવે એ કલમો દાખલ કરેલ છે. રોડ બ્લોક કરેલું એનું કારણ છે કે જે આરોપી છે એને આરોપીને હાજર નથી કરેલો, કે પબ્લિકની માંગ એવી છે કે તમે આરોપીઓને હાજર કરો, ત્યાં સુધી રોડ બ્લોક રહે. ઓકે. ડોક્ટર ભરત વઢેર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બોટાદ. અમારા ધ્યાને આજે જે વાત આવતા તપાસ કરતા તાત્કાલિક અસરથી એ શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને આજે આગળ પણ સખ્તમાં સખ્ત કાર્યવાહી એના વિરુદ્ધ હાથ ધરવામાં આવશે. આ ખરેખર ખૂબ જ શરમજનક ઘટના છે. બોટાદ જિલ્લાના ઢસા પોલીસ સ્ટેશનની હદમાં ઢસા પ્રાથમિક શાળા ખાતે એક સગીર દીકરી સાથે શિક્ષક દ્વારા હડપલા કર્યા અંગેનો બનાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલો છે, જેમાં સગીરના વાલીએ શિક્ષક છે આનંદકુમાર દિનકરભાઈ જાની એના વિરુદ્ધ ફરિયાદ આપી છે, જેમાં પોલીસ દ્વારા BNS કલમ 75(2) અને પોક્સો એક્ટની કલમ 7, 8, 11, 6 અને 12 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. વધુમાં અમારા તથા DYSPના સીધા સુપરવિઝન હેઠળ આ બનાવની ગંભીરતાને સમજી અને તપાસ ચાલુ છે. ઢસા પોલીસ દ્વારા આરોપીને ડિટેન કરી લેવામાં આવ્યો છે અને પુરાવા અંગેની વિશેષ તપાસ પોલીસ દ્વારા ચાલુ છે. વિડીયો કોણે ઉતર્યો અને વાયરલ કેવી રીતે થયું એનું પ્રાથમિક વિગતો માહિતી નહીં. હાલ તો જે અગત્યના સાહેબો છે એ વિશે તેમજ અન્ય પુરાવા ઉપર પોલીસ કોન્સન્ટ્રેટ કરી રહી છે અને આપે જે કીધું એ તમામ બાબતો અંગે ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.